આપની જે જીવલિયા ની જે કિશનિયા શહેર માં ગયા હતા એ પાછા આવ્યા કે નહીં? પાછા તો આવ્યા, પણ સાથે મોબાઈલ અને લેપટોપ પણ લાગ્યા. અને તને ખબર છે કે મોબાઈલ પણ એવા લાવ્યા છે ને જેમાં ફોન કરીએ ને તો વિડીયો કોલિંગ દેખાય. હલો ગગનિયા, હા એવું બને ખરું? કેમ ના બને ભાઈ, તું તો સાવ અભણ માણસ છો. જેમને એવું બને અને ફોન કરીએ ને એને લાઈવ વિડીયો કોલિંગ જોવાય. બે વફા આખા દાડા નું ઇન્ટરનેટ પડે ને એ પૂરું થઈ ગયું છે. અને તમે પાછા હાડે એવું અંબાજી આરતી નહીં સાંભળવાના? મારે છે ને મમ્મી ને આજના ઢોકળા ખાવા છે અને પછી મારે દવાખાને જવું છે. ઢોકળા તો ખવડાવી દઉં, છોકરાઓ ચીડાવે છે અને મારાથી દૂર પણ ભાગે છે. અને મારા માસ્ટર સાહેબે કીધું કે તારા મમ્મી ન છૂટે છે, પછી આવું કેમ થાય તને? બેટા તું ચિંતા ના કર, હું તને દવાખાને લઈ જાઉં છું. જ્યાં નહીં જોઈ તૈયાર થઈ જા ઝડ. હા હું નહીં જોઈ જાઉં, પછી હું દવાખાને લઈ જજો. હલો, હા લાલિયા ના પપ્પા, હા તમે ગમે ત્યાં ને ગમે તે કરતા જલ્દી ઘરે આવો. ચલો સાસુ
તમારી મારી કે બીજા કોઈ ની નહીં, આપણા લાલિયાની વાત કરું છું. લક્ષ્મી આવો જ ને ભુવાને, એ ભુવાને ભુવાગીરી કરવા દે, તું એનો ડાક્ટર ઈલાજ કર. તમે જે પણ કરશો મારા છોકરા માટે જ કરશો ને. ઓ ભુવા ભુવા બધા હાથ જોડો હાથ જોડો. બોલ કરી માં કરી માતની જય જય કરી કણ પ્રવાહી તારું ખાલી ચંદર મંદર સુરત કરતોર મંદર ચાંદર દીવેલા કરી જય ચાંદર જય ચાંદી ચમડાવી મેલી રે જય બોલ કરી ભુવા કરી માતની જય એટલે જ મારો બેટો એમ કહું કે ભુવો એકદમ મંત્ર સાચો બોલતો કેમ નહીં. આવે તો દર્દી બચી શકે એમ નથી અને આમાં કોઈ અંદર શ્રદ્ધા ના ચાલે. ગુજરાત સરકારે છેલ્લા એક મહિના થી આખે ગુજરાત માં ઓરી અને રૂબેલા ની રસી પીવડાવવાનો એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને આ રસી કોઈ પણ બાળક ના જીવન ને ખતરો નથી. કોઈ પણ બાળક મરતું નથી. તમે ખોટા ડરો છો. સરકારે તમારે બાળકને ઓરી અને રૂબેલાથી સુરક્ષા કરી તેમનું ભવિષ્ય બનાવવા માંગે છે. પણ ડોક્ટર સાહેબ આ લોકોને એ તો જણાવો કે આ ઓરી અને રૂબેલા છે શું. ઓરી એક જીવલેણ રોગ છે જે વાયરસ દ્વારા ફેલાય છે અને આ ઓરીના કારણે બાળકોમાં વિકલાંગતા આવે છે. બાળકનું અકાળે મૃત્યુ પણ થઈ શકે છે. અને રૂબેલા એક ચેપી રોગ છે જે વાયરસ દ્વારા ફેલાય છે. તે છોકરો કે છોકરી બંનેને થઈ શકે છે. અને હા, જો તે કોઈ સ્ત્રી ગર્ભાવસ્થાના આરંભિક તબક્કામાં ચેપગ્રસ્ત બને તો તેને CRS એટલે કે કન્જેનિટલ રૂબેલા સિન્ડ્રોમ થઈ શકે છે, જે તેના શિશુ અને તેના ગર્ભ બંને માટે ઘાતક સાબિત થઈ શકે છે. પણ આ લોકો વારંવાર એક જ ને એક સવાલ કરે છે કે આપણા બાળકને ઓરીને રૂબેલાની રસી પહેલા આપી હોય તેમ છતાં બીજી વાર શું પ્રમાણમાં તમે આ MR અને MMR ની રસી લીધી હોય તો પણ આ અભિયાન દરમિયાન તેમને આ રસી અપાવો, કેમ કે વધારાની ડોઝ એ વધારાની સુરક્ષા. ડોક્ટર સાહેબ આની સાથે આ લોકોને એ પણ કહો કે આ મોબાઈલમાં ગેમ રમ્યા કરતા પોતાના બાળકને રસી આપવાનો સમય કાઢે. હા, હજી તો ઘણા મા બાપ એવું જ સમજે છે કે 5 વર્ષ પછી કોઈ રસી અપાય જ નહીં. આ રસી 9 મહિનાથી 15 વર્ષ સુધીના તમામ બાળકોને આપવામાં આવે છે અને જો ભૂતકાળમાં લીધી હોય તો પણ તેમને આ રસી અપાવો. પૂર્ણ થઈ ગયું છે અને આપનું આ ગુજરાત 19મું રાજ્ય છે જેમાં આ રસીકરણ અભિયાન ચાલુ છે. હું નર્સબેન બનીને આખા ગામ વાળા લોકોને સમજાવું છું કે મારા લાલિયાને હું સૌથી પહેલા રસી અપાવીશ, કારણ કે આ ગામ વાળાઓને ઉદાહરણ મળે. સાહેબ આ સરકારી અભિયાન ખૂબ જ સરસ છે, પણ મને એ જણાવો કે આ નાના બાળકોને એમાં રસી આપવામાં ના આવે તો શું થાય. હું સમજાવું જીવલાને. અરે બા, અત્યારે કોઈ પતિ નથી કે કોઈ પત્ની નથી, અત્યારે આ એક બાળકના પિતા છે અને એના બાળકના ભવિષ્યની ચિંતા કરે છે. એટલે લક્ષ્મીબેન તમે સમજાવો કે આ રસી જો ન આપવામાં આવે તો શું થાય. તમારા બાળકને આ રસી આપવામાં ના આવે તો ઓરી અને રૂબેલા જેવા ખતરનાક રોગોનું ચેપ લાગવાનું જોખમ વધી શકે છે. અગાઉ તમારા બાળકોને MR અને MMR ની રસી આપવામાં આવી હોય તેમ છતાં પણ આ અભિયાન છે જેના કારણે તમારું બાળક રોગ સામે રક્ષણ પામે છે. ચલો હેલો માન્યુ સાહેબ કે આ દુનિયાભરમાં આ રસી અપાય છે, પણ મને એમ કહો કે આ સાડા આ મોબોની હાજરી જરૂરી છે આ રસી આપતી વખતે. અરે
ત્યારે રસીકરણ ચાલતું હોય ને ત્યારે શિક્ષકોની હાજરી હોય જ છે, તેમ છતાં પણ બાળકો સાથે મા બાપ જવા માંગે ત્યારે હું લાલિયાને લઈ જાઉં ત્યારે તમે મારી જોડે રાખજો. અને ડૉક્ટર સાહેબ અમોને એ તો જણાવો કે આ એમઆરની રસી છે કેટલી સુરક્ષિત. આ એમઆર અને એમએમઆરની રસી એકદમ સુરક્ષિત અને અસરકારક છે. 40 વર્ષોથી આ ડોક્ટરોનો એમઆરની રસીનો ઉપયોગ કરી રહ્યા છે અને તે વિશ્વભરના 140 દેશોમાં આ રસીકરણ અભિયાન ચાલે છે. ખાનગી દવાખાનાઓમાં ડોક્ટરો પણ આનો ઘણો બધો ઉપયોગ કરી રહ્યા છે. ડોક્ટર સાહેબ, અમારા પેલા ગામના કનુભાઈ તો એમ કહેતા હતા કે આ રસી લેવાથી બાળકના અંદર કમજોરી આવી જાય અને ભવિષ્યમાં એ નપુંસક બની જાય અને છોકરીના ગર્ભમાં જો. ખોટી વાત છે, એકદમ ખોટી વાત છે. આવું કંઈ હોતું હશે? જે 40 વર્ષોથી આ રસીકરણ દેશ અને વિદેશોમાં આપવામાં આવી રહી છે આવો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. જે માણસાઈ ભૂલીને આ શહેરોમાં આવા ગામોમાં જાણ કરી દેવું જોઈએ કે આ ઓરી અને રૂબેલાની રસી અસરકારક છે અને દરેકે આ અભિયાનમાં જોડાવું જોઈએ. અરે કાલે તો પંચાયત ખાતે મહિલાઓની મીટિંગ કરવામાં આવી હતી, બધી જ મહિલાઓને સમજાવ્યું કે ઓરી અને રૂબેલાનું અભિયાન શું છે અને બધી જ મહિલાઓ સમજી ગઈ છે.